નમસ્કાર મિત્રો, મારું નામ શિલ્પેશભાઈ કાછડિયાન. આજે અમે ઘર હાટો એક ફોન લીધો છે. આજે હું તમને આખો ફોન ખોલતા બતાવું છું, જોઈ શકો છો. બતાવું છું શિલ્પે ફોન છે, તમે નજીક આવીને જોઈ શકો છો. બીજું કે એક તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું, આ મોબાઈલ કોઈ દિવસ બને ત્યાં સુધી ઓનલાઈન નહીં લેવાના. ઓનલાઈનમાં શું કરે, આ ટાઈપ કાગળ મારે એટલે તમને એવું થતું છે કે આ ફોનને ઓનલાઈન લીધો છે ને, એટલે કે ઓરિજિનલ છે, સીલ પેક છે. અરે આવા સીલ છૂટા મળે, મોબાઈલની ઓનલાઈન વાળા હોય ને, આવા સીલ મારી દે, આની અંદરથી ઓરિજિનલ ચાર્જર અને કેબલ ને બધું વસ્તુ કાઢી લેતા હોય. એટલે ત્યારે એવું મનમાં નહીં રાખવાનું કે અહીંયા સંભાળેલું. જો હું તમને બતાવું, કંઈ નજીક લઈ લઉં. જો આ તો તમને લાગ્યું હતું કે નહોતું લાગ્યું, ખુલેલું બરોબર, પણ આખું જો અહીંયા સીલ ખુલેલું જુઓ તમે, જો ભાઈ અહીંયા સીલ છે, આખું સીલ છે. તો આવડું આ ખુલેલું છે અહીંથી સીલ તમને, અને આ તો મારેલું હતું એટલે એક્સ્ટ્રા આ લોકોએ મારેલું હતું. આની અંદર વસ્તુ કાઢેલી હોય તમે ખાસ જુઓ. હવે હું તમને આખો ફોન ખોલીને બતાવું. જ્યારે પણ તમે ઓનલાઈન જુઓ ને ત્યારે, હવે આ મારે ફરિયાદ કોને કરવાની, જો આ ટાઈપનું બોક્સ છે, પછી આખું આખું તમને સિલિન્ડર કરીને બતાવું છું. આની અંદર શું આવશે, કવર આવશે. જો આખું આ ટાઈપનું કવર આવેલું છે, એની અંદર આ ટાઈપનું હેવી કવર આવે. પછી સિમ ને બધી વસ્તુ છે, ડાયરી વગેરે વગેરે, બરાબર ને. એક તો આવું જોઈએ, જોવા છે ને આવડું, આ તો હોય જ, ખાસ નહીં, આની જ ખાસ કિંમત છે. ઓકે, હવે હું તમને આખો ફોન ખોલીને દેખાડું છું. જો તમને આખો ફોન, ફોનમાં કોઈ પ્રોબ્લેમ ન હોય, ફોન એકદમ પરફેક્ટ જ હશે. એક્ઝામ્પલ તમે યાદ રાખજો. પણ એ લોકો હોલસેલ વાળા કરે, જે લોકો છે એ લોકો શું કરે, આ ફોનનું ખાસ સીલ ખુલ્લું હતું, તમે જોયું, આ મારે નહોતું પણ સીલ ખુલ્લું હતું, એટલે બને ત્યાં સુધી ઓનલાઈનમાં ફોન ખરીદવાના નહીં. હવે મોબાઈલ સ્ટાર્ટ કરું છું, તમે જોઈ શકો છો. પછી સ્ટાર્ટ કર્યા પછીના હું કઈ રીતનું છે એ બધું તમને બતાવું. આ બે મિનિટ મોબાઈલ સ્ટાર્ટ થાય ત્યાં સુધી આપણે આગળ ચર્ચા કરીશું શું શું આવે. હવે આવડું હશે સ્ટીકર, બિલનું સ્ટીકર. શેનું સ્ટીકર છે, બિલનું. ઘણી વખત આ લોકો ઓનલાઈન મંગાવે છે, એટલે ઓનલાઈન વાળા મિસ્ટેક નથી કરતા, એમેઝોન વાળા. પણ જે ફેરિયા હોય ને, ફેરિયા એ લોકો ફોન ડુપ્લિકેટ કરી નાખે. ડુપ્લિકેટ કરી નાખે એટલે કે આની અંદર જે ઓલું ચાર્જર ને કેબલ હોય ને એ કાઢી અને આવું કોથળી મારી, માથે હીટ મશીન મારી દી, એટલે તમને લોકો આપી જાય. પછી કાંઈ મિસ્ટેક હોય તો કે તમારી તે જુઓ, એટલે ફોનને કાંઈ પ્રોબ્લેમ નથી. તમારે ઘણી વખત એવું જોયું છે, ડુપ્લિકેટ ફોન ચાર્જ રાખે ને એટલે પ્રોબ્લેમ થાય. જો હું તમને સેટિંગ કરતા બતાવું છું, અહીંયા આવું આ મોબાઈલ મેં સ્ટાર્ટ કરી દીધો છે. હવે આ રીતે આપણે ઇંગ્લિશ ને વગેરે વગેરે આપણે નેક્સ્ટ ને કરી અને સેટિંગ કરીને આપણે આ લેવાનું હોય. જો ઘણી વખત તમે ફોન તો ઓનલાઈન મંગાવો છો, પણ ઘણી વખત તમને સેટિંગ કરતા ન આવડતું હોય તો હું તમને સેટિંગ કરતા શીખવાડું છું. જો બરાબર ને, આ ટાઈપનું નેક્સ્ટ ને કરી અને આખો મોબાઈલનું બધું તમને પરફેક્ટ સેટિંગ કરતા બતાવો. એક્સેપ્ટ વિક્સેપ્ટ કરતું જવાનું, આગળ જતું જવાનું. હંમેશા મોબાઈલની દુકાનવાળા પાસેથી ફોન ખરીદાય, 200 રૂપિયા મોંઘો મળે. પણ ઘણી વખત કેવું હોય કે આ લોકો ડુપ્લિકેટ ફોન, આ સ્કીપનો મતલબ તો છોડી દો એમ, આપણે સ્કીપ કરતું જવાનું, આગળ આગળ જતું રહેવાનું. જો હવે હું તમને આખું બધું આખું થિયરી બતાવું છું. ફોન જ્યારે ખરીદો ને ત્યાં બધું ઉતાવળ નહીં કરતા. હવે મેઇન વસ્તુ આપણે IMEI નંબર જોઈ લો ફટાફટ. હકીકતમાં ફોન એ જ છે કે આમ થેમ છે. IMEI નંબર સ્ટેક કરવાનો કોડ છે *H06 ને હેજ. જો તમને 15 આંકડા બતાવે, એ આ બિલ છે ને આપણી પાસે, બિલમાં હરખાવો તમે. જો આ છે, આ છેલ્લે 95, આમાં તમે જો છેલ્લે 95 છે, આમાં પણ 95, આમાં છેલ્લે 87 GB, આમાં 87 છે અને આમાં 74 છે. જો એકદમ નજીક લાવીને તમે જોઈ લો, જોશે IMEI નંબર. એ IMEI નંબર કઈ રીતે નીકળ્યા હતા, *H06 કરી. જો બરાબર આ નંબર, આ નંબર અને આ જે આપણે ઉપર ફો ખોલ્યું હતું ને એના નંબરે પણ તમે જુઓ, જો એ સેમ જ હશે અહીંયા. એ તમને એવું લાગે તો વિડીયો ઉભો રાખીને પછી તમે જોઈ લેજો. આ બધું જોવાનું હંમેશા ફોન જોતા હોય ત્યારે. હવે બીજું જોવાનું, હવે આની અંદર જોવો છો કે આમાં શું વસ્તુ આવે છે. ઓકે, હવે મેઇન વસ્તુ, જે લોકો હોલસેલમાં લોકો નવા ફોન વેચતા હોય એ કાંઈ નહીં કરતા હોય, પણ આ લોકો જે વાળા હોય ને ઓનલાઈનવાળા, એ લોકો આ ડટ્ટો બદલાવી લે. જો આ બટ્ટો, આ ડુપ્લિકેટ ડટ્ટો 100 રૂપિયાનો આવશે અને ઓરિજિનલ 700 રૂપિયાનો આવે. એટલે મારા દીકરા હોલસેલવાળા આવડા જે લોકો છે, જે ઓનલાઈનવાળા, એ લોકો જે ફેરિયા હોય ને ફેરિયા, એ આવો ડટ્ટો કાઢી લે અને ડુપ્લિકેટ નાખી દે. આ બે વસ્તુ, આ બે વસ્તુ માર્કેટમાં તમે લેવા જાઓ તો 700 રૂપિયાનું મળે અને આની અંદર 100 રૂપિયાનું નાખી દે. એટલે હંમેશા તમને કેમ ખબર પડે કે ઓરિજિનલ છે ડુપ્લિકેટ. અહીંયા જુઓ તો આ બધું આમ નહીં જોવાનું, આમ વજનમાં જ જોવાનું. વજનદાર હંમેશા ઓરિજિનલ હોય ને, વજનદાર હોય, અને ડુપ્લિકેટ હા હળકું ફૂળકું હોય. એટલે મારા અંદર પણ 100 ગ્રામ જેવો વજન હોય ઓરિજિનલ હશે ને, તો ડુપ્લિકેટમાં 50%, એટલે 50 ગ્રામ હોય. એટલે એ બધું ખાસ ધ્યાન રાખવાનું મોબાઈલ જ્યારે ખરીદતા હોય ત્યારે. બીજું આમાં કાંઈ વસ્તુ જાણવાનું છે નહીં. હવે ઘણી વખત આ ટાઈપના મોબાઈલ લો છો તો આ મોબાઈલ સારામાં સારો છે. આ મોબાઈલ અત્યારે બિલ તમે જોયું હમણાં, એ ફોન કેટલાનો છે એક મિનિટ તમને બતાવી દઉં છું.
અહીંયા નજીક લેવો તો નજીક લો, આ વિવો કંપનીનો ફોન છે, ઇન્ડિયાનો ફોન છે, આ 2GB 32GB. એટલે ઘણી વખત તમે લોકો મોબાઈલ ખરીદતા હોય ને ત્યારે તમે ધ્યાન રાખો કે સાહેબ મારે 2GB નથી લેવો, મારે 4GB 3GB. અરે ભાઈ 3GB 2GB અરે મતલબ નથી, આ ફોન બથડ જોવાનો હોય. ઘણી વખત શું કરે કે 2GB 4GB તમને ખબર તો પડતી નથી, પણ ખાલી લખ્યું છે 2GB 3GB, એટલી બધી કાંઈ સ્પીડ પકડે નહીં. તો તમારે ઘરે લોકો મૂકવું હોય, ભણતા હોય છોકરા ઓનલાઈન માટે અથવા બૈરાઓ માટે ઘરે મૂકવું હોય ફોન તમારા વાઈફ માટે, તો મારી ભાષામાં તમને કહો ને તો બીજા બધા ફોન કરતા Y3S વિવો કંપનીનો સક્સેસ મોડલ છે. તો તમે આ લેજો, આજ મેં મારા ઘર માટે મૂકવા લીધેલો ફોન. તો તમારે કોઈને લેવો હોય તો આ ફોન લેવાય. પછી રિયલમી ની બધા ફોન આવે છે, પણ એમાં અમુક સમયે બેટરીના પ્રોબ્લેમ આવે, તો આ સક્સેસમાં સક્સેસ ફોન છે. તો આવો ફોન આપણે લેવો જોઈએ ઘર માટે. બીજું કે આ ફોન અત્યારે એની કિંમત કેટલી છે જુઓ તમે નજીક એક વાર બતાવી દઉં. આ ફોનની કિંમત છે, અહીંયા ક્યાં લખી હતી કિંમત, અહીંયા આ 2GB ફોન 32GBનો ફોન છે, અને આ નેટવર્ક બેટવર્ક તો બધું બતાવે છે, પણ આની કિંમત લખેલી છે ક્યાં ગઈ, જો અહીંયા લખી છે ને 11,990 રૂપિયાની કિંમત લખેલી છે આની અંદર. પણ આ એટલો સસ્તો ફોન મારે આવેલો છે, એટલો સસ્તો ફોન આવ્યો છે, તો અત્યારે આમાં સ્કીમ ચાલે છે. તો કેટલા રૂપિયાનો આવ્યો છે એ તમારે જાણવું હોય તો મને કોમેન્ટની અંદર તમે લખો. મારો મોબાઈલ નંબર 9799970, એટલે હું તમને એ નંબર ભાવની લિસ્ટ મોકલીશ. એટલે હંમેશા એ બધા ફોન ખોલવાના. સુરત ગુજરાતની અંદર મારા ક્લાસનું નામ છે શ્રી હેરી મોબાઈલ ક્લાસ, અને મારો મોબાઈલ નંબર છે 9799970. તમારે કોઈને મોબાઈલ લેવો હોય ને જૂનો કે નવો કે ગમે ત્યારે, તો પહેલેક વાર મને ફોન કરીને પૂછી લેવાના આ નંબરમાં કલ્પેશભાઈ કયો ફોન લેવો જોઈએ કેવો ને, કેમ કે અમે આ લોકો આ ફોન રોજ ખોલતા હોય. ઘણી વાર તમે ઓપ્પો વિવોનો ફોન ખરીદો છો, બધા અલગ અલગ, તો બધા કે સાહેબ રેમ હારી ને સિસ્ટમ હારી ને કેમેરો હારો, તો એવું કોઈ દિવસ નહીં જોવાનું. મેઇન વસ્તુનું મધરબોર્ડ જોવાનું. અમે લોકો મોબાઈલની દુકાન ચલાવતા હોય તો રોજ આ ફોન ખોલતા હોઈએ અમે લોકો, એટલે મને ખબર છે કે આ મોડલ સક્સેસ છે. તમારે ઘરે મૂકવા ગમે આમ પસાર છો ને તો પણ આ મોબાઈલને કાંઈ થવાનું નથી.